समग्र गुजरात में मेघराजा मेघ तांडव करी रहा है, जेने परिणाम भ्रष्टाचार आचरीने अने बेदरकारी दाखवीने बनावामां आवेले तमाम रोड रस्ता अने इमारतोनुं धोवाण थवा पाम्युं छे। धानेरामां सामान्य वरसादे ज नेशनल हाईवेनुं धोवाण करता मसमोटा खाड़ा धानेरा हाईवे पर पड़ी गया छे, त्यारे हजी पण तंत्र घोर निंद्रामां पोढ़ी गयुं होवाथी मुसाफरोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। आम तो धानेरा में मांड मांड त्रण इंच वरसाद आव्यो छे, पण धानेरा नेशनल हाईवे पर पड़ेला मसमोटा खाड़ा जाने के 25 इंच वरसाद थी धोवाया होय एवी साक्षी पूरी रह्या छे। धानेरा शहर नी बहार निकलता ज नेशनल हाईवे खाड़ा में जोवा मळी रह्यो छे। राजस्थान अने धानेराना हजारों वाहनों की अवरजवर अहींयाथी थाय छे, दर्दियों ने पण आज रस्ते पसार थवानी नौबत आवे छे। दररोज तालुकाना उच्च अधिकारी अवरजवर करता होवा छतां हाईवे पर पड़ेला गैररीतिना खाड़ा देखाई रह्या नथी। हजारों मुसाफरो अने वाहन चालको त्रस्त थई चुक्या छे। अनेक राहदारी अकस्मातना भय साथे अवरजवर करी रह्या छे, छतां आ खाड़ा नेशनल हाईवेना अधिकारीओने देखाता नथी। धानेराना राजकीय नेताओ अने उच्च अधिकारीओ जाणे कोई मोटी दुर्घटना पछी ज खाड़ा पूरीने रोड रिपेर करवानी प्रतिज्ञा लीधी होय एम भेदी मौन धारण कर्युं होय एवी परिस्थितिमां धानेरा वासीओने मूंझवी रही छे। त्यारे हाल तो वाहन चालको खाड़ामां बनेला रोड पर हिंचका खाईने रस्तो पसार करवानी मजा लई रह्या छे। અત્યારે બહાર નીકળતા હાઈવે ઉપર સામરવાડા હાઈવે ઉપર જે આ રસ્તાના ખાડા પડેલા છે, આ ખાડામાં જે અવારનવાર આવા જવામાં વાહનો બહુ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાનો પણ બહુ રહે છે, એને તાત્કાલિક ખરેખર ધ્યાન આપીને તૈયાર કરવામાં મદદ થઈ છે। સર, અગ્રવાલથી સામરવાડા જતો જે સ્ટેટ હાઈવે આપણો જે હાઈવે તે ચોમાસાના લીધે બિસ્માર હાલતમાં તૂટી ગયેલ છે। સામાન્ય માણસને આવતો જતા એટલી બધી તકલીફ પડે છે, તમે આજે રસ્તાઓના ખાડા જુઓ તો રિપેરિંગ થયેલું નથી, હજુ તો ચોમાસાની શરૂઆત છે, પૂરું થતાં થતાં લોકોને કેટલી તકલીફ પડશે તેનો કોઈ અંદાજ નથી। હું ધાનેરા આમ નાગરિક વતી કહેવા માગું છું, ક્યારે આ બધી સમસ્યાનો નિકાલ આવશે, ક્યારે અમે સમસ્યામાંથી દૂર થઈશું અને અમને ક્યારે છુટકારો મળશે? જે ચોમાસામાં અહીંયા વૃંદાવન હોટલ આગળ અને જે ગણા મંદિરથી કરી અને જે ત્રણ રસ્તા લેવા ત્રણ રસ્તા સુધી વારંવાર આ રોડ દર ચોમાસામાં થોડો પણ વરસાદ આવે તો બિસ્માર હાલત થઈ જાય છે, અહીંયા કને ચાલવું પણ મુશ્કેલ પડી જાય છે, તો વાહનોની તો શું વાત કરવી, જ્યારે કોઈ ડિલિવરી પ્રસંગ હોય ત્યારે આ સ્થિતિમાં અહીંયા કને પસાર થવું એટલે એટલું મુશ્કેલી બને છે એ લોકો માટે। ખરેખર અહીંયા કને પ્રશાસન આના માટે કોઈ યોગ્ય પગલાં લે અને કમસે કમ થોડું રિપેર તો કરાવે, કામકાજ ચોમાસા દરમિયાન તો રિપેર કરાવે, બાકી હમણાં જો કોઈ નેતા આવવાનો હોત તો આ રોડ રાતોરાત તૈયાર થઈ ગયો હોત। દર વર્ષે આવી હલકી ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવે છે, એક જ વખત જો સારામાં સારો રોડ બનાવવામાં આવે તો વર્ષો વર્ષ સુધી ટકી રહે, તો મારી નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી વિનંતી છે કે કમસે કમ અત્યારે ટેમ્પરરી આ રોડને સુધારો કરી વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને અગવડ ન પડે। સુરેશ ગલચર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધાનેરા।